દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વેરાળ ગેટ પાસે વારિયા બાલ મંદિરની મિલકત પચાવી પાડવા કેટલાક લોકો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. વારિયા બાલ મંદિર ટ્રસ્ટની માલિકીની જગ્યા છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા માટે આશાદીપ એજ્યુકેશન ટ્રસ્ટને 10 વર્ષના કરાર પર આ જગ્યા આપવામાં આવી હતી, પરંતુ આ કરાર પૂરો થઈ ગયા પછી પણ જગ્યા ખાલી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે બાલ મંદિરના પ્રમુખ બલદેવભાઈ વારોતરિયાએ ભાણવડના વતની તથા હાલ રાજકોટ રહેતા આરતીબેન પંડિત, તેમના નાના બહેન કૃપાબેન જાની તથા ખંભાળિયાના દિલીપભાઈ હાથલિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કરાર આધારિત ભોગવટો ધરાવતા આશાદીપ ટ્રસ્ટે કરારની રકમ તથા કરવેરા વગેરે સહિત કુલ રૂપિયા 16 લાખની રકમ પણ ભરપાઈ કરી નથી. આ જગ્યામાં આરતીબેન પંડિતનો પુત્ર જુગાર રમતા પણ ઝડપાયો હતો, જેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ હતી. આમ શૈક્ષણિક હેતુથી આપેલી આ જગ્યાનો દુરુપયોગ થતો હોવાની પણ ચર્ચા છે. આરતીબેન દ્વારા માથાભારે શખ્સોને સાથે રાખી જગ્યા ખાલી કરવા ટ્રસ્ટીઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ થયો છે. સમગ્ર મુદ્દે જવાબદારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે ખીજડા મંદિર સામે આવેલી શેરી નાગરપરા પાસે નીકળે છે. આશરે 100 ફૂટ લાંબી આ શેરીના બંને છેડા પર ગેટ મૂકી દબાણ કરવામાં આવ્યું હતું. આ જગ્યામાં ભંગારનો ખડકલો કરી દબાણ કરવામાં આવ્યું હતું. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આ તમામ ભંગાર કબજે કરી રાહદારી રસ્તો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાર્વજનિક રસ્તો હતો, અમે અરજી કરેલી છે બધાની સહી સિક્કા કરાવીને. કે દિવસનું કીધું હતું કે ભાઈ આ સાર્વજનિક રસ્તો પાછો ખોલાવી નાખો, આનો ખોટો ખોટો દુરુપયોગ કરે છે. આપનું નામ શું? મારું નામ રાકેશ મહેતા. આપનું નામ ભાઈ? કપિલ ભલિયા. હે દરવાજા મૂકી ગયા સાહેબ ને કેટલી વખત આની માટે ફરિયાદ કરી હતી ગણેશ માં, ખબર કેટલી વખત કીધી? જામનગરમાં આજે મોસમનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. કાતિલ ઠંડીમાં શહેરમાં ફૂટપાથ પર વસવાટ કરતા ભિક્ષુકો અને બેઘર લોકોને તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 8 બેઘર લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા શેલ્ટર હોમના શરણાર્થીઓના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.